સમાચારની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી. રાજ્યની અંદર અને દેશની અંદર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી જ રહે છે, પરંતુ ક્યાંક આ અકસ્માતની ઘટના ગંભીર સ્વરૂપ ધારણ લે છે અને જીવલેણ પણ સાબિત થાય છે. અમદાવાદની અંદર આવી જ એક ઘટના બનવા પામી છે. શહેરમાં ફરી એક વખત તથ્ય પટેલ જેવું જ કાંડ સામે આવ્યું છે. શુક્રવારની એ મોડી રાત સિંધુભવન રોડ પર થાર ગાડીના ચાલકે અકસ્માત સર્જ્યો. થાર ગાડીના ચાલકે બેફામ કાર ચલાવી અને બાઇક પર જે યુવક જઈ રહ્યો હતો તે યુવકને ફંગોળ્યો. આ યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું. જીજે 27 ED 0106 નંબરની થાર ગાડી ચલાવતા નબીરાએ ટક્કર મારતા યુવક 50 ફૂટ ઊંચેથી ફંગોળાયો. અકસ્માતનો ભોગ બનનાર યુવકનું નામ જયદીપ સોલંકી હતું, જ્યારે થાર ગાડીના માલિકનું નામ મયુર સિંહ હોવાનું સામે આવ્યું છે. થાર ગાડીના માલિકે પોતાના મિત્રને કાર ચલાવવા માટે આપી હતી. સિંધુભવન રોડ પર આ અકસ્માતની ઘટના બનવા પામી છે. અકસ્માતની આ ઘટના બાદ એવું લાગી રહ્યું છે કે ઇસ્કોન બ્રિજની ઘટના બાદ પણ નવેરાઓ હજુ પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. પોલીસ પણ જાણે અકસ્માત બાદ 2-3 દિવસ કડક ચેકિંગ કરે છે અને તે ચેકિંગ પણ માત્ર નાટક કરતી હોય તેવું લાગી રહ્યું છે. અકસ્માત થયો તેની સામે જ શાંતિપુરા એમ ડિવિઝન પોલીસ ચોકી આવેલી છે. પોલીસને અકસ્માત અંગે જાણ નથી હોતી. અમદાવાદનો સિંધુભવન રોડ નબીરાઓ માટે કાર રેસિંગનો અડ્ડો બની ગયો હોય તે પ્રકારે અહીંયા ફૂલ સ્પીડે લોકો કાર ચલાવે છે. મોડી રાત્રે નબીરાઓ મોંઘીદાટ ગાડીઓ લઈને નીકળી પડે છે અને જાણે કાયદાનો કોઈ જ પ્રકારનો ડર ન હોય તે પ્રકારે રેસ લગાવે છે અને બીજી બાજુ તેઓના મોચક તેઓની ખુશીમાં તેઓ બીજાનો જીવ પણ જોખમમાં મૂકે છે. સવાલ એ થાય કે આવા નબીરાઓ સામે ક્યારે કડક કાર્યવાહી થશે. બીજી બાજુ તથ્ય પટેલ થોડા સમય પહેલા જ અકસ્માત સર્જ્યો જેમાં 10 લોકોના મોત થયા હતા અને એ જ વિસ્તારમાં આજરોજ આ બીજા અકસ્માતથી પરિવારજને પોતાના વાલસોયાને ગુમાવ્યો છે. એક યુવક આ ઘટનાની અંદર મોતને ભેટ્યો છે. સીસીટીવી સર્વેલન્સની કામગીરી સામે પણ સવાલો થાય છે કે એક બાજુ અનેક બણગા ફૂંકાતા હોય છે, પોલીસ પેટ્રોલિંગની પણ વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ બીજી બાજુ અમદાવાદનો એ જ વિસ્તાર જે 24 કલાક ધમધમે છે એવો સિંધુભવન રોડ કે જ્યાં રાત્રે પણ નબીરાઓ મોડી રાત સુધી અહીંયા ચહલપહલ જોવા મળતી હોય છે ત્યારે અહીંયા પેટ્રોલિંગ પણ એટલું ચુસ્ત હોવું જોઈએ. પરંતુ આ અકસ્માત સર્જાયો તેની સામે જ એમ ડિવિઝનની પોલીસ ચોકી પણ આવેલી છે. તેમ છતાં પણ પોલીસ શું કરી રહી છે તે સૌથી મોટો સવાલ છે. જો કોઈ સ્પીડમાં રાત્રે ગાડી ચલાવે છે તો તેને રોકવાનું કામ તેને રોકવાની ફરજ પોલીસની હોય છે, પરંતુ અહીંયા તો બેફામ આવી રીતે રોજબરોજ સિંધુભવન રોડ વિસ્તારની અંદર રેસ લગાવવામાં આવે છે. મોંઘીદાટ ગાડીઓ લઈને નબીરા રાત્રે નીકળી પડતા હોય છે. આવી જ એક ઘટના ગઈકાલે મોડી રાત્રે બનવા પામી છે જેમાં એક યુવક મોતને ભેટ્યો છે. અકસ્માત સર્જીને જે કાર ચલાવી રહ્યો હતો તે વ્યક્તિ ભાગી છૂટ્યો છે. ગાડી ત્યાં મૂકીને તે ફરાર થઈ ગયો છે. જોકે કાર માલિકે તેમના મિત્રને કાર ચલાવવા આપી હતી, જેથી કાર માલિકનો સંપર્ક કરવામાં આવતા તેણે જણાવ્યું કે અકસ્માત અંગે તેને કોઈ જાણકારી નથી. મોડી રાત્રે આ અકસ્માતની ઘટનાથી આસપાસ જે પણ લોકો હતા તે દોડી આવ્યા હતા. જોકે અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકને સારવાર મળે તે પહેલાં જ યુવક મોતને ભેટી ચૂક્યો. 50 ફૂટ ફંગોળાયો અને નીચે પટકાતા જ યુવક ઘટના સ્થળે જ મોતને વહાલું કર્યું. બાઇક ચાલક 18 વર્ષનો જ હતો. જયદીપ સોલંકી આ યુવાનનું નામ હતું અને તે હવે આ દુનિયાને બીજી વ્યક્તિના ભૂલના કારણે અલવિદા કહી ચૂક્યો છે. થાર ગાડી હતી અને આ થાર ગાડીની સ્પીડ એટલી હતી કે સામે જે બાઇક ચાલક જઈ રહ્યો હતો તે કદાચ કાર ચાલક કાબુ ન મેળવી શકતા બાઇકને જોરદાર ટક્કર લાગી અને બાઇક પર સવાર યુવાન 50 ફૂટ દૂર ફંગોળાયો અને અંતે ઘટના સ્થળે જ તે મોતને ભેટ્યો. અવારનવાર નબીરાઓના આ પ્રકારના અકસ્માતના બનાવ સામે આવી રહ્યા છે. એડિટોરિયલ હેડ ધર્મેશ વૈદ્ય જોડાયા છે. ધર્મેશ, કોઈ એકની ભૂલ
કોઈકના પરિવારજનો માટે આખી જિંદગીનું દુઃખ બની જતી હોય છે, કારણ કે અકસ્માત એક ગંભીર ઘટના છે અને અમદાવાદની અંદર અવારનવાર આવા અકસ્માતો બને છે. છેલ્લે તથ્ય પટેલના કિસ્સામાંથી પણ કોઈ નબીરાએ શીખ ન લીધી હોય તે પ્રકારે ગઈકાલે મોડી રાત્રે જે ઘટના બની તેમાં 18 વર્ષના યુવાને પોતાનો જીવ ગુમાવ્યો. સૌથી ભલકુની એક મહત્વનો ખુશાલો જે ખુલાસો કહી શકાય કે TV 13 કરી રહ્યું છે. કઈ શાંતિપુરા બી એમ ડિવિઝન ની ટ્રાફિક ચોકી છે. મહાશિવરાત્રિ જેવું પર્વ હશે તેમજ આ ટ્રાફિક સારું હતું કે જોઈ શકો છો આ ટ્રાફિક જે ચોકી છે એની તદ્દન સામે આ એક્સિડન્ટ જોવા મળ્યો છે ને એક નિર્દોષનો ભોગ લેવાયો છે. અમદાવાદ ની આવી જે રફતાર છે આ બેફામ રફતાર ભોગ લેશે અહીંયા એ જોઈ શકો છો કે અત્યારે આ પોલીસ ચોકી ની બાજુમાં જે કઈ શકાય આ વસ્તુ છે. આ જે બાઇક છે કે જેમાં નિર્દોષ વધારે જે સોલંકી પરિવાર નો જે પુત્ર ગુમાવ્યો છે એમનું બાઇક છે. અત્યારે જોઈ શકો છો કે એમને જરા બનાવ બન્યું ત્યારે એક્સપાસ થઈ ગઈ. અત્યારે ટોઈંગ ડાઈવી છે જે પોલીસ કાર્યવાહી થઈ હતી, પરંતુ આ જોઈ શકાય છે કે આ મહત્વની જો વાત કરીએ તો જેને કહી શકાય કે એક બેફામ જે સત્યતા હોય કે અન્ય હોય આ સિંધુ ભવન એટલે બીજો સીધી રોડ છે અમદાવાદ ફાલ્ગુની અને એવા સંજોગોમાં જયારે આવા અકસ્માતમાં નિર્દોષમાં ભોગાય તો અમદાવાદમાં સલામતી છું. અમદાવાદની ટ્રાફિક પોલીસ કરે જ છું. અત્યારે એક પરિવારનો છોકરો રાત્રે 2 વાગે નાસ્તો કરવા આવે ને ટ્રાફિક જે સિંધુ ભવન રોડ ઉપર જે અમદાવાદ છે અને અહીંયા બનાવ બને અને એમાં એક મોત જે થઈ શકે અને જે જોઈ શકો છો કે જે થાર ગાડી છે હું ફરીથી ફાલ્ગુની કહીશ કે જે બાઇકથી ચાલક જે ચાલક છે એનું મૃત્યુ થયું છે અને અત્યારે તમે જોઈ શકો છો બાઇકની હાલત અને થાર ગાડી કેવો બેફામ ડ્રાઇવિંગ હશે. અમદાવાદ જેવા સિંધુ ભવન રોડ ઉપર જયારે આ બનાવ બને ત્યારે ટ્રાફિક પોલીસ કે ટ્રાફિકના જે સુપીરિયર જે કહી શકાય અધિકારીઓ માત્ર કાગળિયે જ એક્શન લે છે એ ચોક્કસ જોઈ શકાશે. આ જોઈ શકો તો થાર ગાડીનો એક્સિડન્ટ પછીનું જે છે એવી ધડાકા સાથે આ જે કાર છે બાઈક ચાલકને અડકટ લીધો છે એનું આ સૂચિત કેમેરામેન જે બતાવી રહ્યા છે TV 13 ઉપર. અને સૌથી મોટો ખુલાસો તો એ છે કે શાંતિપુરા બીચનું એમ ડિવિઝનની આ પોલીસ ચોકી હોવા છતાં મહાશિવરાત્રિ જેવું પર્વ શું કોઈ પોલીસ હશે જ નહીં એ આ ચોક્કસ સાબિત થઈ છે કે તાળું અત્યારે ખોલ્યું છે તો આવી પોલીસ ચોકીઓ માત્ર ઉદ્ઘાટન કરીને બંધ કરવા માટે છે એ પણ બહુ મહત્વનું છે. જી જી બિલકુલ ધર્મેશ, પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે અમદાવાદના સિંધુ ભવન વિસ્તાર એવા વિસ્તારમાં આવે છે કે જ્યાં રાત્રે દિવસ જેવો માહોલ હોય છે અને મોટી સંખ્યામાં યુવાનો અહીંયા રાત્રે જોવા મળતા હોય છે, એટલે પેટ્રોલિંગ પણ ત્યાં ચુસ્તપણે પોલીસનું હોવું જરૂરી બનતું હોય છે. પરંતુ અહીંયા તો પોલીસ ચોકીની સામે જ આ પ્રકારનો અકસ્માત થાય છે અને પોલીસ જાણે અજાણ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો થઈ રહ્યા છે. બીજી બાજુ નબીરાઓએ પણ તથ્ય પટેલ જેવી જે ઘટના બની ત્યારબાદથી જે કડક કાયદાઓ લગાવવામાં આવ્યા ત્યારે નબીરાઓ પણ જાણે સુધરવાનું નામ નથી લઈ રહ્યા તેવું લાગી રહ્યું છે. કહી શકાય કે આ એક અમદાવાદમાં કોઈ પણ મહત્વના માર્ગો ઉપર આ રીતે બેફામ જે ચાલકો થયા છે અને સૌથી મોટી જે અકસ્માતમાં નિર્દોષના જાન જાય છે, નિર્દોષના મોત થાય છે ત્યારે અમદાવાદની આ સલામતી શું આ બહુ મહત્વની વાત છે. ગમે ત્યારે ટ્રાફિક કોઈ વિદેશમાં જઈને અભ્યાસ કરવાની વાત કરે પણ જેની કાર જ જેના નામને નથી, કાર બીજાના નામની હોય છે, ચલાવતો હોય બીજો હોય અને બેફામ રાત્રે ચાલે અને કોઈ નિર્દોષ વ્યક્તિને આ રીતે ભોગ લેવાય છે પરિવારો પછી શું નીતિ હશે. અત્યારે પોલીસ કાર્યવાહી થશે, આરોપી હજી સુધી પકડાયો કે નહીં એ પણ હજી સ્પષ્ટતા નથી થઈ, પરંતુ કાર કોઈ બીજાના નામે છે, થાર કાર અને ચલાવતો તો બીજો. આ તમામ વસ્તુ જ્યારે કોઈ પણ તથ્યનો હોય કેસ કે અન્ય અકસ્માત હોય તો આમાં સલામતીનો એક પ્રશ્ન બહુ ઊભો થાય છે અને પોલીસ તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો થાય છે. અત્યારે સિંધુ ભવન એટલે બીજો સીધી રોડ કહેવાય છે અમદાવાદની, જો એક ભૌગોલિક વાત કરીએ તો હવે એવા રસ્તા ઉપર જો આ રીતે બેફામ ચાલે અને સૌથી મોટી વાત કે પ્રજાની સલામતી અને રાતનો એરો બનનારી આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે આવી પોલીસ ચોકીઓનો ઉદ્ઘાટન પણ કરતા હશે, લોકાર્પણ પણ કરતા હશે, પણ આવી પોલીસ ચોકી પાસે આવો કોઈનો બેફામ ડ્રાઇવિંગ કારણે એક નિર્દોષનો ભોગ લેવાય એ પણ બહુ મોટી વાત છે. જી
ધર્મેશ, હિટ એન્ડ રનની ઘટનાની વાત કરીએ તો ભારતની અંદર સૌથી વધુ અન્ય દેશોની સરખામણીએ હિટ એન્ડ રનની ઘટના બને છે. આશરે 4.5 લાખ જેટલા આ બનાવ બને છે, જેમાં 1.5 લાખ જેટલા મોત પણ થાય છે. ત્યારે ભારતની અંદર થોડા સમય પહેલા જ હિટ એન્ડ રનના કાયદાની અંદર ફેરફાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી ટ્રકોની અંદર કે જ્યાં ટ્રક હડતાળ જોવા મળી હતી, બસ ડ્રાઈવરો પણ હડતાળ પર ઉતર્યા હતા. પરંતુ આ હિટ એન્ડ રનની ઘટનાઓ જ્યારે આટલા મોટા પ્રમાણમાં બની રહી છે, ત્યારે યુવાનોએ પણ પોતાના જીવનું જોખમ તો સાથે અન્યના જીવનું જોખમ પણ ધ્યાનમાં લેવું જોઈએ. અમદાવાદની અંદર, અમદાવાદ જે મહાનગરની અંદર આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે, ત્યારે પોલીસે પણ કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત નથી લાગી રહી? હા, ફાલ્ગુની કહી શકાય કે અકસ્માતનું પ્રમાણ મોટે ભાગે હાઈવે ઉપર તો વધતું હોય છે. અમદાવાદ તો મહાનગર અત્યારે વિકસી રહ્યું છે, વસ્તી અને વિસ્તાર વધી રહ્યો છે, પોલીસ સ્ટેશનો વધી રહ્યા છે, ડિવિઝનો વધી રહ્યા છે. પરંતુ ડ્રાઈવિંગ અને જે કહી શકાય કે સ્વચ્છતાંડ હોય, ઇસ્કોન બ્રિજ હોય કે અન્ય કોઈ અકસ્માત તમે જોઈ લો, તો એ વસ્તુ આખી એવી થાય છે કે બેફામ ડ્રાઈવિંગને કારણે આ વસ્તુ એક જેને કહી શકાય કે લોકોના નિર્દોષના ભોગ લેવાય છે. અને પછી જયારે જે પ્રકરણ બહાર આવે છે કે આ મોટા નબીરાના દીકરા હોય છે, કઈ કોઈ અન્ય કોઈ રાજકીય હોદ્દો ધરાવતા હોય છે. અત્યારે ફરીથી ફાલ્ગુની કેમેરામેન બતાવશે કે જે ચારની ઝડપ હતી તમે જોઈ શકો છો, ઈ જે 27 ઈડીઓ 106 તદ્દન શાંતિપુરા બીટ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ ચોકીની સામે રાત્રે જયારે નાસ્તો કરવા એ છોકરો 18 વર્ષીય યુવાન બાઇક લઈને નીકળ્યો હતો, ત્યારે એને ખબર પણ નથી કે આ મારા કાર દૂધ સમી આવશે અને આ કાર દૂધ સમી ભારે અત્યારે અમનો ભોગ લેવાયો છે. અને અત્યારે પરિવારજનો પણ શું વીતી હશે, કારણ કે એક તો એક એને જે એકનો એક જે સમજોતો જયારે છોકરો આ રીતે અકસ્માતમાં મૃત્યુ પામે છે, એ પરિવારની શું વીતી હશે. અત્યારે પોલીસ કાર્યવાહી કરે છે, અત્યારે આરોપી પકડાયો છે ને એ ખબર નથી. પરંતુ એટલું જાણવા મળે છે કે કાર છે, ગાડી કોકના નામે છે, ચલાવતો તો બીજું પાછું રાત્રે આ રંગીન અમદાવાદમાં આવી રંગીન જે મુસાફરી છે કે રંગીન બેફામ ડ્રાઈવિંગ છે, એની સામે કોઈ પગલા લેવાશે કે એક બે દિવસ સુધી ડ્રાઈવ કરી અને પોલીસ કમિશનર કે ટ્રાફિકનો વડા ગૃહ રાજ્યમંત્રીએ પણ આ માટે સમીક્ષા કરવી છે. અમદાવાદમાં સિંધુ ભવન હોય કે અન્ય રોડ હોય, આ રીતે નિર્દોષના ભોગ ક્યાંથી સુધી લેવાશે? વસ્તી અને વિસ્તાર વધ્યો એ સમજીએ છીએ, પરંતુ આ રીતે બેફામ ડ્રાઈવિંગમાં લોકોનું મોત થાય અને જે વિસ્તાર રીતે બાઇકને જે અડફટે લીધું છે એ કેમેરામાં સ્પષ્ટ દેખાય છે. કેમેરામેન ફરી કહીશ કે જે આ ઝાડ ગાડી અને આ બાઇક વચ્ચે જે જે અકસ્માત ધડાકા ભેર થયો પછી જે થયું છે જોઈ શકો છો. અત્યારે તમે જો જે 25A B9981 નંબરની આ બાઇક છે, સિંધુ ભવન જેવો રસ્તો છે જે બીજો સીધી રોડ કહેવાય અમદાવાદની ભાષામાં, પરંતુ અહીંયા આ સલામતી ક્યારે આવશે આના માટે ચિંતન અને જેને કહેવાય કે મંથનની જરૂરી છે. બાકી આવા સત્યકાંડ કોર્ટમાં જશે, પકડાશે, નબીરા હશે તો ભલામણ થશે, આ તમામ વસ્તુ અત્યારે છોડાવવાની એને માટે અત્યારે મંથનનો દિવસ જેને કહે છે. આ એક અકસ્માતની આવા અનેક અકસ્માતોએ અમદાવાદને શીખ આપી છે, માટે પોલીસ કમિશનરને હું વિનંતી કરું છું, એક મીડિયાના માધ્યમથી કહું છું કે એક આના માટે મંથન જરૂરી છે અને આવા જે રોડ જે રસ્તા છે અને જ્યાં પોલીસ ચોકી તમે રાખી છે, જેને લોકાર્પણ કર્યું હોય એ પોલીસ ચોકી માટે તાળા મારવા માટે રાખી હતી. મહાશિવરાત્રિ જેવું પર્વ છે અને એ દિવસે તમારે રાત્રે પણ બંદોબસ્ત કરી હોય, આ એક બહુ બધા જ પ્રશ્નો અત્યારે પોલીસ તંત્રની કામગીરી પણ માગી રહ્યા છે. જી બિલકુલ ધર્મેશ, જે પ્રકારે ઘટના બની અને સાથે જ 2-3 દિવસ હવે પોલીસનું ધમધમાટ રહેશે, તપાસ કરવામાં આવશે, પરંતુ સ્થિતિ પછી જેમ હતી તેમ જ થઈ જશે. એટલે આખરે પોલીસે પણ હવે કડક બનવાની જરૂરિયાત છે. આ મામલે નબીરાઓ કોઈ શીખ લે તે પ્રકારના પગલાં પણ પોલીસે પહેલ કરવાની જરૂરિયાત છે. ધર્મેશ, આપ સમગ્ર વિગતો સાથે જોડાયા, આપનો આભાર.